પોરબંદર જિલ્લામાં ધોરણ 11 માં પ્રવેશ મેળવવાથી અનેક વિદ્યાર્થીઓ વંચિત છે, કારણ કે આ વખતે માસ પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે, જેથી એડમિશન માટે વેઇટિંગ છે. ત્યારે NSUIA શિક્ષણ અધિકારીને આવેદન પાઠવી વર્ગમાં વધારો કરવા માંગ કરી છે. કોરોનાની મહામારી બાદ ફરી શાળાઓ ગાઈડલાઈનને આધીન શરૂ કરવામાં આવી છે. ગયા વર્ષના તમામ વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડ દ્વારા માસ પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવ્યા છે, જેને કારણે જિલ્લાની ઘણી ગ્રાન્ટેડ શાળાઓમાં થોડા દિવસો પહેલા જ ધોરણ 11ના તમામ વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ફૂલ થઈ ગઈ છે. હાલ જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 11માં પ્રવેશ માટે જાય છે, તેને કહેવામાં આવે છે કે એડમિશન ફૂલ થઈ ગયા છે, તો ઘણી શાળામાં વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટમાં નામ લખવામાં આવે છે. આ બાબતે વાલીઓ પોતાના બાળકના પ્રવેશને લઈને ચિંતિત છે. હજુ ગઈકાલે ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે, તો આ વિદ્યાર્થીઓ ધોરણ 11માં ક્યાં પ્રવેશ મેળવશે, જે ચિંતાનો વિષય બન્યો છે. હાલ પોરબંદર જિલ્લામાં ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે, ત્યારે તમામ વિદ્યાર્થીઓ તાત્કાલિક ધોરણે પ્રવેશ અપાય અને વર્ગો વધારવામાં આવે તેવી માંગ પોરબંદર જિલ્લા NSUIA કરી છે. જયદીપ સોલંકી મારું નામ. પોરબંદર જિલ્લા NSUIA દ્વારા આજ રોજ શિક્ષણ અધિકારીને એક રજૂઆત કરવામાં આવેલી છે કે જે કોરોના કાળ પછી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળે છે અને પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે, તો એના માટે સ્કૂલોમાં વર્ગ વધારો કરવામાં આવે એના માટે શિક્ષણ અધિકારીને એક રજૂઆત કરવામાં આવેલી છે અને કીધું છે કે બને એટલી વહેલી તકે 2-3 દિવસની અંદર જ તાત્કાલિક ધોરણે વર્ગો વધારો કરવામાં આવે અને પોરબંદર જિલ્લાના કોઈપણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહી જાય એની ખાસ તકેદારી રાખવામાં આવે એવી પોરબંદર જિલ્લા NSUIA દ્વારા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવેલી છે. આજરોજ ધોરણ 11માં જે માસ પ્રમોશનને કારણે જે પ્રવેશનો જે પ્રશ્ન બાબતે NSUIA પોરબંદર દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે અને આ રજૂઆત અંગે નિયમ અનુસારની જે પણ કાર્યવાહી કરવાની થાય છે એ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પોરબંદર દ્વારા કરવામાં આવશે અને જ્યાં જ્યાં વડી કચેરી એટલે કે કમિશનર ઓફ સ્કૂલ્સ અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે એની કાર્યવાહી કરવાની થશે કે જેથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અને જ્યાં જ્યાં જે માસ પ્રમોશનને કારણે કોઈપણ વિદ્યાર્થીને પ્રવેશથી વંચિત ન રહી જાય એ બાબતનું અમારા લેવલે જે પણ નિયમ અનુસારની કાર્યવાહી કરવાની છે તે ડેફિનેટલી કરવામાં આવશે. આગામી 2 દિવસમાં આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય કરાશે નહીં તો પોરબંદર NSUIA વિદ્યાર્થીઓને સાથે રાખી આગામી દિવસમાં શિક્ષણ અધિકારી કચેરીએ ઉગ્ર દેખાવો કરી તાળાબંધી કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.